કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઇંગ્લિશના લેક્ચરમાં આપણે એક ટેન્સ ભણવાનું છે, જે ટેન્સનું નામ છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નું ગુજરાતી થાય ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળ એટલે શું? ચાલુ વર્તમાન કાળ એટલે કોઈ પણ ક્રિયા અત્યારે ચાલુ છે, અથવા તો એવી ક્રિયા કે જે અત્યારે થઈ રહી છે. જેમ કે હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો, તો એવી ક્રિયા કે જે ક્રિયા વર્તમાન સમયમાં ચાલુ હોય એવી ક્રિયા દર્શાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. હવે આપણે એ તો ખબર પડી ગઈ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કોને કહેવાય, અથવા તો ક્યારે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. પણ અમુક વાક્ય એવા હોય કે જે આપણે ઓળખવા જરૂરી છે. જો કોઈ પણ ઇંગ્લિશનું વાક્ય આવી અને આપણે કેમ ખબર પડે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શું છે, એના માટે સમય સૂચક શબ્દો જાણવા જરૂરી. દરેક કાળમાં આવા સમય સૂચક શબ્દો હોય છે. જો આપણે દરેક કાળના આવા સમય સૂચક શબ્દો આવી જાય તો તમને ખબર પડી જાય કે આ વાક્ય કયા કાળનું છે. એવી જ રીતે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના સમય સૂચક શબ્દો છે નાઉ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ. તો આવા બધા શબ્દો જો તમારા વાક્યમાં આવે તો એ વાક્ય કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શું છે એવું આપણે સમજી શકીએ. હવે આપણે વાત કરીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના. કે કોઈ પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બને કઈ રીતે, તો સૌથી પહેલા આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શીખતા પહેલા એક શબ્દ શીખવો પડે કે કન્ટિન્યુઅસ. આ એક શબ્દ તમને ધ્યાનમાં રાખો ને તો તમને ત્રણેય કાળ છે એ ફ્રી ગિફ્ટમાં મળે. જેમ કે કન્ટિન્યુઅસ જ્યારે જ્યારે શબ્દ આવે તો કન્ટિન્યુઅસનું મિનિંગ થાય ચાલુ કાળ. તો જે પણ ચાલુ કાળ હોય તમારે આઈએનજી નું રૂપ છે એ લાગે, ક્રિયાપદનું આઈએનજી નું રૂપ છે એ તમને યાદ હોવું જોઈએ. તો જો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે તો એની સાથે પ્લસ આઈએનજી આવે, પાસ્ટ ટેન્સ હોય તો વોઝ વેર પ્લસ આઈએનજી આવે, અને ફ્યુચર ટેન્સ હોય તો શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી આવે. એનો મતલબ તમે ગમે કન્ટિન્યુઅસ ટેન્સ લ્યો આઈએનજી તો આવવાનું જ છે. તો આપણે અત્યારે ભણીએ છીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના થાય એમ અથવા ઇઝ અથવા આર પ્લસ આઈએનજી. તો એમ અથવા ઇઝ અથવા આર વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ તમે મૂકો તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બને. હવે જો એમ ઇઝ અને આર ની વચ્ચે અથવાની નિશાની છે એટલે કે ત્રણેય સાથે નથી આવવાનું, ત્રણમાંથી એક જ રૂપ આવવાનું છે, તો ક્યારે કયું રૂપ લાગે એ સમજવું પડે. જો તમારું વાક્ય છે એ આઈ થી શરૂ થાય છે તો એમ લાગે, જો તમારું વાક્ય એક વચન વાળા કરતા થી શરૂ થાય છે તો ઇઝ લાગે, અને જો તમારું વાક્ય બહુવચન વાળા કરતા થી શરૂ થાય છે તો આર લાગે. જો આઈ હોય તો એમ, જો એક વચન હોય તો ઇઝ, અને જો બહુવચન હોય તો આર. આ વાત થઈ હકાર વાક્ય રચના. હવે મારે નકાર વાક્ય રચના બતાવી છે, તો નકાર વાક્ય રચનાનો શું કરવાનું કે આ જ વાક્ય રચના આવે એમ ઇઝ આર પ્લસ આઈએનજી. પણ નકાર હોવાને લીધે આ બંને વાક્ય રચનાની વચ્ચે આવી જશે નોટ. શું આવી જશે? નોટ. તો જો એમિઝન પ્લસ નોટ પ્લસ આઈએનજી હોય તો નકાર વાક્ય રચના કે. તો નકાર વાક્ય રચનામાં એક જ નવો શબ્દ આવ્યો જે છે નોટ, જે આપણે નકારાત્મક શબ્દ છે સૂચવે છે. હવે એમિઝાના નિયમ તો સેમ જ રહેશે, આઈ હોય તો એમ આવે, ઇઝ હોય તો એકવચન, બહુવચન હોય તો આ. હવે વાત આવે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ આ જ વાક્ય રચના યાદ રાખવાની છે. એનો મતલબ શું? તો કે જો આ એક વાક્ય રચના યાદ રહે તો તમને નકાર તેમજ પ્રશ્નાર્થ બંને વાક્ય રચના ફ્રી આવે. તો આ જ વાક્ય રચના યાદ રાખવાની, પરંતુ જે એમિઝર છે સૌ પ્રથમ આવી જાય,
प्लस तमारो जे वाक्य नो कर्ता छे ए लखवानो अने प्लस आईएनजी लखी अने त्यार बाद छेले शुं मूकी देवानो छे प्रश्नार्थ चिह्न। आम तमे करो तो प्रश्नार्थ वाक्य बन्युं केवो तो आमा शुं नवीन आव्युं तो आमा नवीन आव्युं कर्ता। कोई पण वाक्य मां एमिजार अने कर्ता नी अदला बदली करो अने प्लस आईएनजी अने प्रश्नार्थ चिह्न मूकी दो तो ई वाक्य तमारो प्रश्नार्थ वाक्य छे थई जशे। मने खबर छे કે આટલી બધી વસ્તુ એક સાથે સમજવી અઘરી છે પણ જો આપણે એને ઉદાહરણથી સમજીએ તો વધારે સરળ રીતે સમજી શકાય। તો આપણે દરેક જે વાક્ય રચના છે તેને કે કે ઉદાહરણ લઈએ તો તમને સરળથી સમજાય। આ વાક્યોને પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવી શકીએ એના જુદા જુદા ઉદાહરણ છે એ